નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું જતીન વાઘેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય એસપીસી અને આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું મોસ્ટ એમ્પી છે પ્રશ્નપત્ર કહી શકાય એ પેપર એક આવનારી વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ એમ્પી નવી પેપર પદ્ધતિ મુજબનું વિદ્યાર્થી મિત્રો પેપર એક જે આપણે આજે એની ચર્ચા કરવાના છીએ જે પરીક્ષાની અંદર તમને ખૂબ જ કામમાં લાગે ઉપયોગી લાગે એ પ્રમાણેનું પ્રશ્નપત્ર કહી શકાય તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો એસપીસી ધોરણ અગિયાર એનું પેપર વન એની અંદર સૌથી પહેલાં જે વિભાગ એ છે એની સૂચના બરાબર વાંચીએ આ પ્રમાણેની સૂચના છે કે નીચેના એક થી સોળ સુધીના જે પ્રશ્નો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો અત્યારની નવી પેપર પદ્ધતિ પ્રમાણે તમારે સોળ વિકલ્પના જવાબ આપવાના હોય છે દરેકનો એક ગુણ એટલે સોળ માર્ક્સના પ્રશ્નોની અંદર આવે છે તો શરૂઆત કરીએ પહેલો વિકલ્પ પહેલો વિકલ્પ વાંચીએ માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય ઓપ્શન છે એ બોલનાર બી પ્રતિભાવ સી સાંભળનાર કે ડી માધ્યમ તો વિદ્યાર્થી મિત્રો સવાલને બરાબર સમજો કે માહિતી સંચારની પ્રક્રિયા જે થાય છે કે આપણે કે માહિતીની લેવડ દેવડ કરીએ છીએ એ માહિતીની લેવડ દેવડ સફળ ક્યારે ગણાય તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ જે છે એ આવશે ઓપ્શન બી પ્રતિભાવ પ્રતિભાવનો મતલબ શું થાય વળતો જવાબ એટલે કે જે પ્રતિ ઉત્તર મળે છે તે વિદ્યાર્થી મિત્રો જો તમે આ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ ઉપર જો તમે નવા હો અમારી ચેનલ ઉપર જો નવા હો તો હજી સુધી એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી કરીને ધોરણ અગિયાર બાર અને એની સિવાય દરેક ધોરણના વિડીયોઝ તમને આસાનીથી મળી શકે અને તમે આ ચેનલને શેર પણ કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓનો લાભ મેળવી શકે નેક્સ્ટ વાત કરીએ બીજો વિકલ્પ છે વાણિજ્ય પત્રોમાં નીચેનામાંથી કઈ શૈલી વધુ પ્રચલિત છે ઓપ્શન એ સેમી ઇન્ડેડેડ શૈલી બી ફુલ્લી બ્લોકડ શૈલી સી ફુલ્લી ઇન્ડેડેડ શૈલી અને ડી હેંગિંગ શૈલી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ છે એ છે બી ફૂલ્લી બ્લોકડ શૈલી વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર જે તમારી ફૂલ્લી બ્લોકડ શૈલી અને જે બાકીની જે બાબતો આપેલી છે એ ફૂલ્લી બ્લોકડ હશે એ સૌથી વધુ શું ગણાય છે પ્રચલિત પ્રખ્યાત ગણાય છે જે તમે સારી રીતે આસાનીથી આપણે જે લેટર લખીએ છીએ એ પદ્ધતિ ગણી શકાય નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે સ્ક્રીન દેખાય છે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ અવેલેબલ છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની જે હોમ સ્ક્રીન છે એમાં જે સ્ટોર નામનો વિકલ્પ છે એના ઉપર ક્લિક કરી તમે દરેકે દરેક ધોરણના જે વિડીયોઝ અવેલેબલ છે ઉપરાંત નવ દસ અગિયાર બારના મોટા ધોરણની અંદર જે પેપર સોલ્યુશન મુકાય છે પેપર સોલ્યુશનની પીડીએફ ફાઇલ અને આવનારા જે આ પ્રશ્નપત્ર જોવો છો તમે અત્યારે જે ભણો છો એ પ્રશ્નપત્રની સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને અહીંયા મૂકાશે જેથી કરીને તમે આનો વધારે વધારે લાભ મેળવી શકો તો આ પ્રમાણે દરેકે દરેક ધોરણના પ્રશ્નપત્રોની ચર્ચા ઉપરાંત વિડીયોઝ એ બધું જ મટિરિયલ્સના વિડીયોઝ પણ એનું મટિરિયલ્સ પણ અહીંયા છે પીડીએફ ફાઇલ આગળ વાત કરીએ ત્રીજો વિકલ્પ છે વાણિજ્યક પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઇઝનો હોય છે એ એ ટુ બી એ વન સી એ ફોર ડી એ થ્રી તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે સી એ ફોર એ ફોર સાઇઝનો કાગળ આપણે જે સામાન્ય રીતે વપરાય છે તે નેક્સ્ટ વાત કરીએ ચોથો વિકલ્પ વાણિજ્યક પત્રમાં શીર્ષક પેઢીની અધૂર વાક્ય છે એ પેઢીની શું પૂરી પાડેની વાત કરેલી છે એ ઓળખ પૂરી પાડે છે બી સંદર્ભ પૂરો પાડે છે સી ઘાટ પૂરો પાડે છે કે ડી અર્થ પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે એ ઓળખ પૂરી પાડે છે શીર્ષક છે એ પેઢીની ઓળખાણ આપે ઉપર નામ લખેલું હોય સેન્ટરમાં કે ભાઈ આ રીતે નામ છે એક્સ વાય જેટ કંપની લિમિટેડ તો એ પેઢીની ઓળખાણ આપે છે નામ છે એ પેઢીની શું આપે ઓળખાણ આપે છે નેક્સ્ટ વાત કરીએ પાંચમો વિકલ્પ તમારી સામે છે પત્રમાં તાજા કલમનો અર્થ શું થાય એ તાજી સહી બી નવી સી પાછળથી લખેલું ડી કાયદાની કલમ તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી પાછળથી લખેલું તાજા કલમ વિશે આપણે કઈ જાણતા હોય તો પત્રની અંદર એવી કોઈ વાત હોય જે ભૂલાઈ ગઈ હોય પેરેગ્રાફમાં તમે લખો છો બધી જ વાત પણ અમુક વાત એવી ભૂલાઈ ગઈ હોય જે તમે પછી લખો આપના વિશ્વાસુ જે છે એની નીચે લખો છો એટલે એ તાજા કલમ તમે પાછળથી લખો સમજાય છે જેને ટૂંકમાં તાક કહેવાય તાજા કલમને તાક કહેવાય જે તમે પાછળથી વાક્ય લખવાનું આવે માલસામાનની ગુણવત્તા બી નાણાંની ચુકવણીની પદ્ધતિની સી જાહેરાતની કે ડી વેચાણ પ્રતિનિધિની તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો જવાબ છે એ છે ડી વેચાણ પ્રતિનિધિની કે પ્રતિ ઉત્તરનો પત્ર વેપારી લખે વેપારી લખે એટલે વેપારી એ વસ્તુને વેચાણ કરવા માટે લખે એટલે વેચાણ પ્રતિનિધિ એટલે વેપારીની ગરજ સારે છે એમ કહેવાય વેચાણ પ્રતિનિધિનો ચોખ્ખો મતલબ એવો થાય વેપારીની ગરજ સારે છે વેપારી વેચાણ કરવાના હેતુથી પ્રતિ ઉત્તર આપે છે નેક્સ્ટ વાત કરીએ સાતમો વિકલ્પ તમારી સામે છે પૂછપરછના પ્રતિ ઉત્તરના પત્રમાં ગ્રાહકને આકર્ષવા શું લખવું જોઈએ ગ્રાહકને આકર્ષવા એ જાહેરાત બી માલનું નિદર્શન સી માલ બદલી કે ડી ભેટ આપીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બી ઓપ્શન માલનું નિદર્શન કે ગ્રાહક જે સોરી વેપારી જે છે પૂછપરછનો પ્રતિ ઉત્તરનો પત્ર લખે ગ્રાહકને લખે છે તો ગ્રાહકને આકર્ષવા માટે માલનું નિદર્શન ડેમો બતાવવાની વાત કરશે અમે તમને ડેમો બતાવીશું માલ સમાનનો જેથી કરીને તમે માલ સમાન મેળવી શકો નેક્સ્ટ વાત કરેલી છે આઠમો વિકલ્પ કંપની સેક્રેટરી વચ્ચે કયો સંબંધ હોય છે એ કંપની અને સંચાલક મંડળ વચ્ચે કડીરૂપ છે બી ની જરૂર કંપનીમાં ની જરૂર એટલે સેક્રેટરીની કંપનીમાં જરૂર નથી સી શે શેર હોલ્ડર નિમે છે ડી સરકાર નિમે છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે એ કંપની અને સંચાલક મંડળ વચ્ચે શું છે એ રૂપ છે કોણ સેક્રેટરી સેક્રેટરી સંચાલક મંડળ છે સેક્રેટરીની નિમણૂક કરે અને સેક્રેટરી કંપની અને સંચાલક મંડળ વચ્ચે એવી કડી છે એવી જોડતી એક લાઈન છે જે બધું મેનેજમેન્ટ વ્યવસ્થા જોવે છે નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નવમો વિકલ્પ તમારી સામે છે સંચાલકો કંપનીનું મગજ છે તો સેક્રેટરી તેના શું ગણાય છે એ હૃદય સમાન છે બે હાથ પગ છે સી નાક છે કે ડી આંખ કાન છે તો વિદ્યાર્થી મિત્રો ડી આંખ કાન છે નેક્સ્ટ નેક્સ્ટ વાત કરીએ દસમો વિકલ્પ છે કંપની સેક્રેટરીની નિમણૂક ક્યાં ફરજિયાત છે એ રૂપિયા પચાસ લાખ હોય બી રૂપિયા બે કરોડ હોય સી રૂપિયા પાંચ કરોડ અથવા તેથી વધુ હોય કે ડી રૂપિયા એક કરોડ હોય વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સેક્રેટરીની નિમણૂકની વાત કરી છે એમાં જે રકમ છે એ રકમમાં વિદ્યાર્થી મિત્રો તમારો જે જવાબ છે એવો આપણે સમજી લઈએ પછી આની વિશે થોડીક વાત કરીએ રૂપિયા પાંચ કરોડ અથવા તેથી વધુ એટલે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી વિદ્યાર્થી મિત્રો કઈ મૂડી ભરપાઈ થયેલી જે ભરપાઈ થયેલી જે મૂડી હોય એ પાંચ કરોડ અથવા તેથી વધુ હોય તો એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂંક તમારે ફરજિયાત કરવી પડે આ નિયમ છે કંપની દ્વારા બે હજાર તેરનો નિયમ છે નેક્સ્ટ વાત કરીએ અગિયારમો વિકલ્પ વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે મોસ્ટ આઈમપી વિકલ્પ વિદ્યાર્થી મિત્રો વૈચારિક ખ્યાલ વિચારો આપણે આ કંપનીની સ્થાપનાવાળી વાત છે જ્યારે તમે કંપનીની સ્થાપના વિશે વિચારો છો તો એ વિચારવાની જે બાબતો છે કોણ તપાસ છે એ સંચાલકો બી શેર હોલ્ડર્સ સી એડવોકેટ કે ડી નિષ્ણાતો તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી નિષ્ણાતો નેક્સ્ટ વાત કરીએ બારમો વિકલ્પ કયો દસ્તાવેજ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ ગણાય મુખ્ય દસ્તાવેજ કયો છે મંજૂરી પત્ર બી નિયમન પત્ર સી આવેદન પત્ર કેજ્ઞાપન પત્ર તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે સી બંધારણીય દસ્તાવેજ દસ્તાવેજ મુખ્ય છે નેક્સ્ટ વાત કરીએ તેરમો વિકલ્પો આવેદનપત્રના સંદર્ભમાં નીચેની કઈ બાબત ખોટી છે આ ચારમાંથી કઈ વાત ખોટી છે આવેદનપત્ર ની બાબતમાં એ આવેદનપત્ર મૂળભૂત દસ્તાવેજ છે સાચી વાત છે રજિસ્ટર ઓફિસની માહિતી આપે છે સાચી વાત છે કંપનીના આંતરિક વહીવટ અંગેની બાબતોનો સમાવેશ થાય છે વિચારજો કંપનીનું ધ્યેય સ્પષ્ટ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે સી કંપનીના આંતરિક વહીવટ અંગેની બાબતોનો સમાવેશ હોય છે કંપનીની આંતરિક વહીવટનો સમાવેશ આવેદન પત્રમાં ન થાય સેમાં થાય નિયમન પત્રમાં થાય તો આજે સી વિકલ્પ છે સી ઓપ્શન છે એ તમારો ખોટો જવાબ છે મતલબ કે આ ખોટો છે એટલે કે આ બાબત ખોટી છે ચારમાંથી કઈ બાબત ખોટી છે તો આ બાબત ખોટી છે તો આ તમારો જવાબ છે નેક્સ્ટ નેક્સ્ટ વાત કરીએ ચૌદમો વિકલ્પ આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે શું એ શેર હોલ્ડરોને ખબર હોય કે કંપનીમાં શું ચાલે છે બે સંચાલક મંડળને ખબર હોય કે કંપનીમાં કેવી રીતે સંચાલન થાય સી કર્મચારીને ખબર છે કે કંપનીમાં વહીવટ વ્યવસ્થિત ચાલે છે અને ડી ત્રાહિત પક્ષ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે તો અહીંયા તમારો જવાબ છે ડી ત્રાહિત પક્ષ માની લે છે ત્રાહિત પક્ષ એટલે બહારનો વ્યક્તિ એવું માની લે કે કંપનીમાં આંતરિક વહીવટ બધો જ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે આંતરિક વહીવટ એટલે એના નામ ઉપરથી સમજૂતી છે કંપનીનું આંતરિક વહીવટ વ્યવસ્થિત ચાલે એવું બહારના વ્યક્તિ માને છે એને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવાય પંદરમો વિકલ્પ ખાનગી નિયુક્તિમાં ભરણાની ફાળવણી ભરણાની ફાળવણી કેટલા દિવસમાં કરવી પડે એ પંદર બી સાઈઠ સી પંચોતેર કે ડી દેવું તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે બી સાહીઠ નેક્સ્ટ વાત કરીએ સોળમો વિકલ્પ એનએચ નું પૂર્ણ સ્વરૂપ લખો એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ બી નોન સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ સી નેશનલ સિક્યોરિટીઝ ડિઝાસ્ટર લિમિટેડ અને ડી નેશનલ સેક્રેટરી ડિપોઝિટ લિમિટેડ તો વિદ્યાર્થી મિત્રો તમારો જે જવાબ છે એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એ તમારો જવાબ બનશે નેક્સ્ટ વાત કરીએ વિભાગ બીની વિદ્યાર્થી મિત્રો સોળ વિકલ્પ તમારા પૂરા થયા વિભાગ બીની વાત કરીએ તેની અંદર નીચે આપેલા નીચે જે આપેલા છે સત્તરથી ચોવીસ સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ પ્રત્યેકનો એક ગુણ ટોટલ તમારે આઠ પ્રશ્નોની ચર્ચા કરવાની રહેશે એક વાક્યના પ્રશ્નો તો શરૂઆત કરીએ કરીએમાં પહેલો જે એટલે કે સત્તરમો વિકલ્પ એટલે કે વિભાગ બી નો પેલો અને ક્રમ પ્રમાણે સત્તરમો સવાલ સમજીએ લેખિત માહિતી સંચારની પ્રક્રિયા જ્યારે પત્ર તમે મોકલો છો ત્યારે એ પ્રક્રિયાની અંદર પ્રતિભાવ શા માટે વિલંબિત રહે છે એટલે વળતો જવાબ આવે એ મોડો શો કામ આવે છે લેખિત પત્ર વ્યવહાર કરતા હોય જવાબ વળતો આવે એ મોડો શા માટે આવે જોઈએ એની અંદર જવાબ લેખિત માહિતી સંચાર પદ્ધતિ પ્રત્યક્ષ નથી પરંતુ કેવું છે પરોક્ષ રૂપે થાય રૂબરૂ તમે નથી જાતા તો પત્ર તમારી વતી પત્ર હાજર હોય એટલે કે તમે નથી રૂબરૂ જાતા પત્ર જાય છે હવે પત્ર જાય એટલે પરોક્ષરૂપે થાય છે અને પરોક્ષરૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ શું રહે છે વિલંબિત મેન વસ્તુ આ છે પરોક્ષ રૂપે થાય એટલા માટે નેક્સ્ટ વાત કરીએ અઢારમો સવાલ વાણિજ્યક પત્ર વ્યવહાર વધુ પ્રચલિત શૈલીઓ વાણિજ્યક પત્ર વ્યવહારમાં જે બહુ ફેમસ પ્રખ્યાત શૈલીઓ છે ઈ જણાવો તો એની અંદર જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો આવશે વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચેની બે શૈલીઓ વધુ પ્રચલિત છે એ છે બ્લોકડ બ્લોકડ અને મોડિફાઈડ અતિ મહત્વનો વિદ્યાર્થી મિત્રો સવાલ છે નેક્સ્ટ વાત કરીએ ઓગણીસ સવાલ વાણિજ્ય પત્રોમાં તારીખ કઈ પદ્ધતિ એ લખાય છે મોસ્ટ મોસ્ટી વાણિજ્ય પત્રોમાં તારીખ કઈ રીતે કઈ પદ્ધતિથી લખાય છે વાણિજ્યક પત્રોમાં તારીખ બે રીતે લખાય છે અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ અમેરિકન અને બ્રિટિશ પદ્ધતિ એ પ્રમાણે તારીખ લખાય છે નેક્સ્ટ વાત કરીએ વીસમો પ્રશ્ન પૂછપરછ કઈ બાબતો માટે કરી શકાય છે પત્રોની વાત કઈ કઈ બાબતો માટે પૂછપરછ આવે જવાબ છે પૂછપરછ ઔપચારિક બાબતો માટે હોય અનૌપચારિક બાબતો માટે હોય વેપારની બાબતો હોય વેપાર સિવાયની બાબતો હોય કોઈ આર્થિક દરજ્જા સામેવાળાની આર્થિક દરજ્જા અંગેની માહિતી હોય ગ્રાહક ઉધારથી માલસામાન વેપારી પાસે માંગે છે તો વેપારી પહેલાં એનું સ્ટેટસ કેવો છે એ જાણવા માટે પત્ર લખે અથવા તો કોઈ અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે પણ અહીંયા લખી શકાય છે તો પૂછપરછની બાબતોમાં આ વસ્તુ આવે નેક્સ્ટ વાત કરીએ એકવીસમો વિકલ્પ કંપની સેક્રેટરીના કેટલા પ્રકાર પાડી શકાય કંપની સેક્રેટરીના કેટલા પ્રકાર પાડી શકાય આન્સર છે કંપની સેક્રેટરીના બે પ્રકાર પાડી શકાય સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી રહ્યા છે અને વધુમાં વધુ આ વિડિયોઝ જે છે એ તમે શેર કરી શકો છો જેથી કરીને આ પ્રશ્નપત્ર ખૂબ વધારે તમને મદદરૂપ થાય વધારેમાં વધારે વિદ્યાર્થીઓનો લાભ મેળવી શકે નેક્સ્ટ વાત કરીએ બાવીસમો પ્રશ્ન છે ફોર્મ એમજીટી જીટી ફોર્ટીન જે ક્યાં ઉપયોગી છે આ પણ અતિ મહત્વનો આન્સર છે કંપની સેક્રેટરીની નિમણૂક માટે બહુ સરળ જવાબ છે જે તમને જવાબ જ સવાલ જ એટલો અટપોટો દેખાય ફોર્મ એમજીટી જીટી ફોર્ટીન આપણે ક્યાં ઉપયોગી છે એવું દેખાય છે તો કંપની સેક્રેટરીની નિમણૂક માટે બહુ સરળ આનો જવાબ છે નેક્સ્ટ વાત કરીએ ત્રેવીસમો વિકલ્પ જે છે ત્રેવીસમો પ્રશ્ન છે ધંધાનું ચાલક બળ શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ધંધાનું ચાલક બળ છે મૂડી મૂડી એટલે કે પૈસા કે નાણાં જે છે એ ધંધાનું શું કહેવાય ચાલક બળ કહેવાય અને લાસ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોવીસમો ડી મટીલાઈઝેશન ડીમેટ એટલે શું ખાસ સાતમા ચેપ્ટરનો આ પ્રશ્ન છે કંપનીના જે ભૌતિક શેર હોય કે ભૌતિક શેરનું પ્રમાણપત્ર છે એને તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શું તો કે રૂપાંતરિત કરવાની વ્યવસ્થાને ડી મટિરિયલાઇઝેશન અથવા ટૂંકમાં ડીમેટ કહેવામાં આવે છે જે શેર તમે પ્રમાણપત્રવાળા ધરાવો છો એને હવે તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઓનલાઈન શેર કરો છો ટૂંકમાં તો આવી પદ્ધતિને ડી મટિરિયલાઇઝેશન અથવા તો ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે આ સંપૂર્ણ માહિતી વિભાગ એ અને બીની જોઈ છે અહીંયા સુધી આપણે માહિતી મેળવી જે તમને ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ વેરી મચ